કેમ છો રાજાની સાહેબના મિત્રો? મજામાં છો? મજામાં જ રહેવાનું હોય, કારણ કે મિત્રો કોના? તો કે રાજાણીના. રાજાણી સાહેબે ઘણા ટાઈમ પછી વિડીયો ઉતારવાનું સ્ટાર્ટ કર્યું છે અને તમને બધાને મોજ આવવા માંડી છે. પરમ દિવસે તમે દ્રાવણોના ટોપ 10 MCQ જોયા હતા. JEE હોય, નીટ હોય, ગુજકેટ હોય, 2022ની એક્ઝામ દેવાના હોય એના પર્પઝથી રાજાણી સાહેબ તમને આપવા જ માંડ્યા છે મિત્રો. તો આજે શું દેવા આવ્યા છે રાજાણી સાહેબ? તો કે વિદ્યુત રસાયણ ચેપ્ટરના ટોપ 10 MCQ. તમે જોજો, વિદ્યુત રસાયણના આખા ચેનલના પ્લેલિસ્ટમાં જાઓ તો ઘણા બધા ટોપ 10 MCQ, ટોપ 20, ટોપ 15, ટોપ 14 MCQ છે. જોઈ સોલ્વ કરી લ્યો તો ક્યાંય તમારે બીજે ફાંફા ન મારવા પડે મિત્રો, કે આ પ્રશ્ન આવડતો નથી, ના નથી, બધી આવી જાય. કારણ કે વેરાયટીઝ ઓફ રાજાણી લઈને આવે છે, બધી વેરાયટી તમને પીરસી દેવી છે. એટલે તમારે કોઈ બુક વાંચવાની જરૂર ન પડે. ખાલી ભરોસો એક, તમારી NCERTની ટેક્સ્ટ બુક અને રાજાણી ઉપર મૂકો અને તમે જે સ્કૂલમાં ભણતા હોય અથવા ક્લાસીસમાં ભણતા હોય સાહેબ ઉપર મૂકો. તો આગળ વધીએ છીએ. આજનો પહેલો પ્રશ્ન, વિદ્યુત રસાયણનો પહેલો પ્રશ્ન. ખાલી જગ્યા પ્રક્રિયા એનોડ પાસે શક્ય બને. ખાલી જગ્યા પ્રક્રિયા એનોડ પાસે શક્ય બને. એ F2 ગિવ્સ ટુ 2F-, બી 2H+ ગિવ્સ ટુ H2O, સી Cu+2 + 2 ઇલેક્ટ્રોન ગિવ્સ ટુ Cu, ડી 2Cr+3 + 7H2O ગિવ્સ ટુ Cr2O7-2 + 14H+. મિત્રો, એનોડ પાસે એ પ્રક્રિયા શક્ય બને જે પ્રક્રિયામાં ઓક્સિડેશન થતું હોય. જે પ્રક્રિયામાં ઓક્સિડેશન થતું હોય એનોડ પાસે શક્ય બને. હવે અહીંયા જોવા જઈએ તો F2માંથી F- એટલે 0 અને આનો ઓક્સિડેશન આ -1 એટલે આ તો રિડક્શન થયું, એટલે મારો એ વિકલ્પને ચોકડી. બી વિકલ્પ, અહીંયા H+ એટલે +1 છે, H2Oમાં H નો કેટલો થશે? H2O છે એમાં H નો +1, ઓક્સિજનનો -2, એનો મતલબ અહીંયા તો કાંઈ થતું જ નથી એવું લાગે છે. ક્લિયર છો? ત્રીજું, Cu+2 + 2 ઇલેક્ટ્રોન, અહીંયા +2માંથી આ 0 થયો, એનો મતલબ ન્યાય શક્ય નથી. ઓક્સિડેશન આંકમાં વધારો થાય એનોડ ઉપર હોય, જેમાં ઓક્સિડેશન પ્રક્રિયા સંકળાયેલી હોય એનોડ ઉપર હોય. અહીંયા Cr નો +3, Cr2O7-2 મેં ગણતા શીખાડ્યું તમને, 7 × 2 = 14, -14 ઓલી બચ જાય તો +14 એટલે -2 + +14 એટલે 12, 12 × 2 એટલે 6. તો અહીંયા Cr નું ઓક્સિડેશન આંક વધ્યો છે, માટે Cr+3માંથી Cr2O7-2 થાય એ પ્રક્રિયા એનોડ ઉપર શક્ય છે, એટલે દિલ્હીનો D આવશે, બીજું કાંઈ આવશે નહીં. મિત્રો, IPL અને બધા મેચ 2020 ને રાસ ગરબા ને એ તો લાઈફમાં પાછું આવતા વર્ષે આવવાનું છે. આ વર્ષે તો તમારા માટે 12 સાયન્સ જ મહત્ત્વનું છે. મિત્રો, દિલથી લાગી જાઓ, જોશથી લાગી જાઓ, બીજે ક્યાંય તમારું ચિત્ત ચોંટવું ન જોઈએ. જ્યાં સુધી ગુજકેટ, નીટ, JEE ની એક્ઝામ પૂરી ન થાય ત્યાં સુધી આપણને કોઈ સગાવાલા યાદ આવવા જોઈએ નહીં, કોઈ પ્રોગ્રામ કે કાર્યક્રમ યાદ આવવા ન જોઈએ. એના માટે બીજો પ્રશ્ન, નીચેના પૈકી કઈ રેડોક્સ પ્રક્રિયા નથી? એ O2+H2 → H2O, બી Na+H2O → NaOH + 1/2 H2, સી MnCl3 → MnCl2 + 1/2 Cl2, ડી CaCO3 → CaO + CO2. મિત્રો, રેડોક્સ હોવા માટે ઓક્સિડેશન અને રિડક્શન બે થવું જોઈએ. અહીંયા ઓક્સિજનનો 0, હાઇડ્રોજનનો 0, અહીંયા હાઇડ્રોજન +1, ઓક્સિજન -2, એનો મતલબ હાઇડ્રોજનનું અહીંયા ઓક્સિડેશન થાય છે અને ઓક્સિજનનું રિડક્શન, એનો મતલબ આ રેડોક્સ છે. આપણને એવું પૂછ્યું, કઈ રેડોક્સ નથી? અહીંયા Na નો 0 છે, H નો +1, O નો -2, અહીંયા Na નો +1, O નો -2, H નો +1, અહીંયા H નો 0. અહીંયા Na નો વધે છે અને H નો અહીંયા ઘટે છે, માટે આ પ્રક્રિયામાં ઓક્સિડેશન રિડક્શન છે, એટલે એ રેડોક્સ છે. ત્રીજું, MnCl3માં MnCl નો -1 એટલે Mn નો +3, MnCl2માં Cl-1 એટલે અહીંયા Mn નો +2, પણ Cl2 છે એટલે 0, એનો મતલબ Mn નું રિડક્શન થાય છે, Cl નું ઓક્સિડેશન, એટલે એ રેડોક્સ છે.
एक में घटे एक में वधे एटले ए रेडोक्स है। अँ सी ए सीओ थ्री में सी ए प्लस टू ऑक्सिजन माइनस टू तंदु छो छमत बे जाए तो चार एट कार्बन चार। अँ सी ए प्लस टू ऑक्सिजन माइनस टू कार्बन प्लस चार ऑक्सिजन माइनस टू कोईना ऑक्सिडेशन आँख में फेरफार थतो नथी माटे आ प्रक्रिया में नथी ऑक्सिडेशन नथी रिडक्शन माटे आ प्रक्रिया छे रेडोक्स नथी एटले आमा पण देल्लीनो डी आवशे बीजू काय आवशे नहीं। मित्रों हूँ एक एक वस्तु दरेक एमसीक्यू तमे जोजो दरेक पाठना दस दस वीस वीस चालीस चालीस एमसीक्यूना जे वीडियो है जुदा पाड़ी तमे ने व्यवस्थित लखी नाखजो नोट बनावी नाखजो खरेखर फायदो थशे कारण के एमसीक्यू बधी जातना लईने आवतो छूं दरेक वक्त कंईक नवीनता पीरसू छूं तमने अने जे टाइपना पूछाय छे जेडब्ल्यू होय नीट होय गुजकेट ई टाइपना लई आववानो प्रयत्न करूँ छूँ। बाकी तो ऊपरवाड़ानी इच्छा तमने आवड़े के ना आवड़े ई तो तमारी इच्छा छे। तो मित्रों आगळ वधीए छीए त्रीजो प्रश्न। जो आपेल अर्धकोष एना प्रमाणित ऑक्सिडेशन पोटेंशियल अने प्रमाणित रिडक्शन पोटेंशियल ना मूल्यों अनुक्रमे एक्स अने वाई वोल्ट होय तो एक्स अने वाई वच्चेनो संबंध खाली जग्या होय एक्स बराबर वाई एक्स बराबर माइनस वाई एक्स बराबर टू वाई टू एक्स बराबर वाई ऑक्सिडेशन पोटेंशियल तमने एक्स आपो छे रिडक्शन पोटेंशियल तमने वाई आपो छे। रिडक्शन पोटेंशियल छे ने हकीकत में मित्रों ऑक्सिडेशन करता ऊंधो होय आ ऑक्सिडेशन एक्स होय तो रिडक्शन पोटेंशियल माइनस एक्स होय एटले वाई बराबर माइनस एक्स वाळो संबंध आवे पण एवो संबंध आमां क्यांय आप्यो नथी पण एनाथी ऊंधू आप्युं छे एक्स बराबर माइनस वाई तो आ भाई बॉम्बेना बी जवाब आवशे। मित्रों समझाय छे हूँ कहूँ छूँ ऑक्सिडेशन पोटेंशियल एक्स होय तो एनो रिडक्शन पोटेंशियल माइनस एक्स होय पण रिडक्शन पोटेंशियल की किंमत वाई आई पे वाई की जगह तब माइनस एक्स लखी सको हा के ना तो वाई बराबर माइनस एक्स एट एक्स बराबर माइनस वाई एट बॉम्बे बी सीवाय कहीं जवाब आए नहीं। अतिशय हेलू है आ चेप्टर घना बीता हो कहीं बीवान जरूर नहीं। चौथो एम सीक्यू ए बी अने सी धातुना प्रमाणित रिडक्शन पोटेंशियल अनुक्रमे 0.34 माइनस 0.80 माइनस 0.46 वोल्ट छे तो तेमनो रिडक्शन करता नी प्रबलतानो क्रम जणावो। ए सी ग्रेटर देन बी ग्रेटर देन ए सी ग्रेटर देन ए ग्रेटर देन बी ए ग्रेटर देन बी ग्रेटर देन सी डी बी ग्रेटर देन सी ग्रेटर देन ए। सौथी पहेला तो तमने त्रण पोटेंशियल आप्या छे ए बी सी ए 0.34 बी माइनस 80 अने सी माइनस 46 आवा आप्या छे। मारो एक नियम छे के गमे वा रिडक्शन पोटेंशियल आप्या होय तमारे पहेला उतरता क्रम में गोठवी नाखवाना। तमारे शुं करवानुं मित्रों उतरता क्रम में गोठवाना। तो उतरता क्रम में गोठवू सौथी पहेला 0.34 वाला भाई आए पछी 0.46 वाला आए पछी 0.80 आ उतरतो क्रम थई गयो सौथी मोटो एना ज नानो एना ज नानो एनो मतलब ए पछी सी आव्यो पछी बी। रिडक्शन पोटेंशियलनी श्रेणी ने तमे उतरता क्रम में गोठवो एमां तमे ऊपरथी नीचे जाओ ने एम ऑक्सिडेशन अनुभववानी वृत्ति सांभळजो मने ઉપરથી નીચે જ આમ ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ વધે ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ વધે વધે વધે। પહેલાં મેં શું કર્યું તો કે જેટલા રિડક્શન પોટેન્શિયલ હતા એને ઉતરતા ક્રમમાં ગોઠવીને સિરીઝ બનાવ્યું। સિરીઝમાં ઉપરથી નીચે જાઓ એમ એમ શું થાય મિત્રો તો કે રિડક્શન પોટેન્શિયલ ઉપરથી નીચે જ આમ ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ વધે। ઓક્સિડેશન અનુભવે એટલે સામેવાળાનું રિડક્શન કરતો હોય ઓક્સિડેશન અનુભવે એટલે સામેવાળાનું રિડક્શન કરતો હોય એટલો મતલબ કે રિડક્શન કરતાની વૃત્તિ એ વધે રિડક્શન કરતાની વૃત્તિ એ વધે। તમને એવું જ પૂછ્યું છે કે રિડક્શન કરતાની પ્રબળતાનો ક્રમ જણાવો તો સૌથી મોટું રિડક્શન કરતા કોણ તો કે બી એનાથી ઓછું કોણ તો કે સી
એનાથી ઓછું કોણ? તો કે એ. અને આવો વિકલ્પ છે દિલ્હીના ડીમાં બેઠો છે, બી ગ્રેટર દેન સી ગ્રેટર દેન એ. અતિશય હેલા એમસીક્યુ હોય, ન સમજાય તો મિત્રો રિવાઇન્ડ કરી ફરીથી જોઈ લેવા. આગળ વધીએ છીએ પાંચમા એમસીક્યુ તરફ. જો મજા આવતી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઘણા મિત્રોને એવું થયું કે રાજાણી દુનિયામાં છે કે નહીં, તો ફરીથી બધા મિત્રો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી અને મિત્રોને જાણ કરજો કે રાજાણી આ દુનિયામાં છે ને ફરીથી આવી ગયો છે મેદાનમાં. તો હવે લાભ લૂંટી લઈ રાજાણીનો. આગળ વધીએ છીએ પાંચમો પ્રશ્ન. મિત્રો પાંચમો પ્રશ્ન, સીઆર એમ એન એફઈ અને સીઓ માટે ઈ અંશ ઓફ એમ પ્લસ થ્રી થી એમ પ્લસ ટુના મૂલ્યો અનુક્રમે માઇનસ પોઈન્ટ 41, પોઈન્ટ 57, પોઈન્ટ 77 અને 1.97 વોલ્ટ છે, તો કોની પ્લસ ટુ થ્રી પ્લસ થ્રી ઓક્સિડેશન અવસ્થા સરળતાથી થાય? એ એમ એન, બી સીઆર, સી સીઓ, ડી એફઈ. અહીંયા વિચારીએ તો એમ પ્લસ થ્રી થી એમ પ્લસ ટુ એટલે રિડક્શન પોટેન્શિયલ આપેલા હે, અને અહીંયા પ્લસ ટુમાંથી પ્લસ થ્રી એટલે ઓક્સિડેશન કોણ ઝડપ અનુભવ યજ્ઞ એવું પૂછ્યું છે. આપેલા રિડક્શન પોટેન્શિયલ છે, કોણ ઝડપથી ઓક્સિડેશન અનુભવી શકે એવું પૂછ્યું. હમણાં જ મેં તમને કીધું કે મને રિડક્શન પોટેન્શિયલ આપે ને એટલે હું ઉતરતા ક્રમમાં ગોઠવવા માંડું. ઉતરતા ક્રમમાં ગોઠવું એટલે મને ખબર છે એક જ આ માઇનસવાળો છે, બાકી બધા પ્લસવાળા છે, તો માઇનસવાળો એક જ છે એટલે સૌથી નીચે આવે. જે સૌથી નીચે આવે શ્રેણીમાં એનું ઓક્સિડેશન ઝડપથી થાય, તો અહીંયા પ્લસ ટુમાંથી પ્લસ થ્રી અવસ્થા ઝડપથી કોણ પ્રાપ્ત કરી શકે? તો કે ક્રોમિયમ. એટલે જવાબ બોમ્બેનો બી આવે. આમાં કાંઈ માથા ખંજવાડવાના હોય જ નહીં, હટાહટી જવાબ આવે મિત્રો. પણ હૃદયથી કન્સેપ્ટ મગજમાં રાખજો. આગળ વધીએ છીએ છઠ્ઠો પ્રશ્ન. નીચે થતી પ્રક્રિયા ધરાવતા કોષનો ઈયન સોપ સેલ 1.10 વોલ્ટેજ હોય તો ઈ સેલ બરાબર ખાલી જગ્યા પ્રક્રિયા ઝેડેન વત્તા સીયુ પ્લસ ટુની સાંદ્રતા 0.1 એમ, ઝેડેન પ્લસ ટુ 1 મોલર વત્તા સીયુ એ 2.12, બી 1.07, સી 1.8, ડી 0.84. સૌથી પહેલાં તો મારે ઈ સેલ જોતો હોય મિત્રો એટલે મારે લખવું પડે ઈ સેલ બરાબર ઈ અંશ ઓફ સેલ માઇનસ 0.059 ડિવાઇડેડ બાય એન લોગ એનોડ છેદમાં કેથોડ. એનોડ એટલે જેનું ઓક્સિડેશન થાય ને કેથોડ એટલે જેનું રિડક્શન. તો અહીંયા ઝીંકનું ઓક્સિડેશન થાય માટે ઝીંક છે એ એનોડ તરીકે વર્તે, કોપરનું રિડક્શન થાય માટે કોપર કેથોડ તરીકે. તો ઉપર આવશે એનોડની સાંદ્રતા ઝેડેન પ્લસ ટુની સાંદ્રતા અને છેદમાં આવશે સીયુ પ્લસ ટુ એટલે કોપરની સાંદ્રતા. કિંમત મૂકી દે મિત્રો, ઈયન સોફ સેલ તમને રકમમાં આપ્યો તો 1.10. ઇલેક્ટ્રોનની હેરફેર ઝેડેનમાંથી ઝેડેન પ્લસ ટુ અને સીયુ પ્લસ ટુમાં સીયુ એટલે બે ઇલેક્ટ્રોનની હેરફેર થઈ મિત્રો, એટલે 0.059 છેદમાં એન એટલે બે લોગ. ઝેડેન પ્લસ ટુની સાંદ્રતા વિચારવા જાય તો 1 મોલર છે, સીયુ પ્લસ ટુની સાંદ્રતા અહીંયા 1 આવશે ને સીયુ પ્લસ ટુની 0.1. 1 ના છેદમાં 0.1 એટલે હકીકતમાં લોગ 10 થાય, લોગ 10 એટલે 1 થઈ જાય, એટલે આ પદ આખું ઉડી જાય મિત્રો. સમજાય છે શું કહું છું? આ પદ આખું ઉડી જાય. હવે અહીંયા 0.059 છે જગ્યાએ 0.06 લઈ લઉં, ભાંગ્યા 2 એટલે 1.10 માઇનસ 0.03 થાય, અને 1.10 માઇનસ 0.03 એટલે બોમ્બેનો બી જવાબ આવે 1.07. ક્યાં કેલ્ક્યુલેટર, ક્યાં લોગ જોવા જવાની જરૂર પડી કાકાઓ? ખોટું સ્ટ્રેસ લ્યો છો તમે મગજમાં. સ્ટ્રેસ લેવાનું બંધ કરી અને બધું આવડે છે એવા આત્મવિશ્વાસ સાથે એક્ઝામમાં બેસજો. સાતમો પ્રશ્ન, સીઆરમાંથી સીઆર પ્લસ થ્રી 0.1 મોલર, એફઈ પ્લસ ટુમાંથી 0.01 એમમાંથી એફઈનો કોષ પોટેન્શિયલ બરાબર ખાલી જગ્યા ઈયન સોપ સેલ બરાબર 0.3 આપેલ છે, એ માઇનસ 0.26, બી 0.26, સી 0.339, ડી માઇનસ 0.339. સૌથી પહેલાં તો આની પ્રક્રિયા વિચારીએ તો સીઆરમાંથી સીઆર પ્લસ થ્રી છે મિત્રો, એફઈ પ્લસ ટુમાંથી એફઈ છે, સીઆરનું ઓક્સિડેશન છે, એફઈનું રિડક્શન છે. પ્રક્રિયા વિચારવા જાઓ તો અહીંયા જોઈએ મારે 3 ઇલેક્ટ્રોન મિત્રો, 3
અહીંયા જોઈએ મારે બે ઇલેક્ટ્રોન, પણ બેયનું મારે સંતુલન કરવું હોય એટલે મારે બે જગ્યાએ છ છ ઇલેક્ટ્રોન જોઈએ, એટલે આને હું બે વડે ગુણી નાખું ટુ, તો અહીંયા છ ઇલેક્ટ્રોન થઈ જાય. અહીંયા હું ત્રણ વડે ગુણું એટલે છ. આ આવડે છે ને બધાયને? ન આવડતું હોય તો મારા જૂના વિડીયો જોજો મિત્રો સંતુલનના. તો અહીંયા ટુ સી આર પ્લસ થ્રી એપી પ્લસ ટુ ગીવ્સ ટુ ટુ સી આર પ્લસ થ્રી વત્તા થ્રી એપી. હવે મિત્રો આગળ દાખલો આપણે ગયો હતો એમાં સૂત્ર તો લખ્યું હતું હા કે ના, તો એ જ સૂત્રમાં આગળ વધી જઈએ. ઈની સૂત્ર મારે લખવું નહીં એટલે ઈ એ સેલ બરાબર ઈ અંશ ઓફ સેલ માઇનસ 0.059 ડિવાઇડેડ બાય એન લોગ એનોડ એટલે સી આર પ્લસ થ્રીની સાંદ્રતા મિત્રો, અને કેથોડ એટલે એફી પ્લસ ટુની સાંદ્રતા. પણ મિત્રો અહીંયા મગજમાં એ રાખવું પડે કે સી આર પ્લસ થ્રીનો સહગુણક શું છે, તો કે બગડો. તો અહીંયા ઘાત બગડો કરવી પડે. એફી પ્લસ ટુનો સહગુણક શું છે? તગડો. તો અહીંયા તગડો કરવો પડે. આ ન કરો તો હાલે નહીં. ઈ અંશ ઓફ સેલ તમને 0.3 આપી દીધો છે મિત્રો પહેલેથી, 0.059 છેદમાં એનની કિંમત તમારે છ ઇલેક્ટ્રોન એટલે છ આવી છે મિત્રો. લોગ સી આર પ્લસ થ્રીની સાંદ્રતા 0.1 છે, 0.1 એટલે 10^-1, પણ ઉપર બગડો છે એટલે અહીંયા આવશે 10^-2. હા કે ના? યસ. એફી પ્લસ ટુની સાંદ્રતા 10^-2 છે, પણ ઉપર ઘન છે એટલે 10^-6 થાય. આ 10^-2 ને 10^-6 એટલે અહીંયા ખાલી વધશે લોગ 10^4 મિત્રો. સમજાય છે ને? ઝડપી જાઉં છું. લોગ 10^4 એટલે અહીંયા ખાલી વધશે મિત્રો ખાલી 4 × 4. આને હું 0.06 લઈ લઉં તો અહીંયા 0.01 × 4 એટલે 0.30 − 0.04 બરાબર 0.26 વોલ્ટ આવે. બહુ સ્પીડે નથી ગયો ને? સાદુરૂપ હાવ હેલું હોય પણ ઘણા ઘાતના સરવાળા બાદબાકીમાં ગોટે ચડે. તો ફરીથી એક ફેર સમજાવી દઉં. અહીંયા 10^-1 નો વર્ગ એટલે 10^-2 આવ્યું હતું. 10^-2 નો ઘન એટલે 10^-6. 10^-6 ઉપર જાય એટલે પ્લસ ઘાત થાય એટલે −2 + 6 એટલે 10^4 વધી. લોગ 10^4 એટલે ખાલી 4 વધે. આને મેં લઈ લીધો 0.06 / 6 એટલે 0.01 × 4 એટલે 0.04. 0.30 માંથી 0.04 બાદ થાય એટલે 0.26 આવે. તો અહીંયા મિત્રો તમારા 7 પ્રશ્નો પૂરા થઈ ગયા. લાસ્ટ 3 પ્રશ્ન બટ નોટ લિસ્ટ. રાજાણી સાહેબ આવી રીતે વિડીયો MCQના મૂકતા રહેશે. પ્લેલિસ્ટમાં બાર સાયન્સના મોસ્ટ ઓફ ચેપ્ટર મૂકા. પ્લીઝ જોજો મિત્રો, જોજો, ફાયદો થશે 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 જ. આગળ વધીએ છીએ 8મા ઓબ્જેક્ટિવમાં મિત્રો. લાસ્ટ 3 ક્વેશ્ચન. CuSO4 AgNO3 અને AlCl3 ના દ્રાવણમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરતા ધ્રુવો આગળ CU, AG અને AL નીચેના પૈકી કયા ગુણોત્તરમાં મળશે? એ 1:1:1, બી 1:2:3, સી 2:1:3, ડી 3:6:2. સૌથી પહેલાં તો CuSO4 એટલે CU પ્લસ 2, AgNO3 એટલે Ag+1, AlCl3 એટલે Al+3. આ ત્રણેયમાંથી તમે 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરો અને 2 ઇલેક્ટ્રોન હોય ત્યારે 1 મોલ મળે. એક જ પસાર કરો એટલે 1/2 મોલ મળે. તો CuAg જેમ AL Cuની જગ્યાએ 1/2 મળશે, Agનો 1 મળશે અને Alનો 1/3. પણ આવો ક્યાંય વિકલ્પ નથી 1/2 જેમ 1 જેમ 1/3. વિકલ્પ જેવું કરવા હાટું આનો લસા લઈ લે 6, તો આને 6 વડે ગુણીએ એટલે અહીંયા આવશે 3, અહીંયા આવશે 6, અહીંયા આવશે 2. 3:6:2 પ્રમાણમાં ધાતુ છૂટી પડશે એટલે દિલ્હીનો ડી આવશે. સમજાય છે મિત્રો? CuSO4 એટલે Cu+2, AgNO3 એટલે Ag+1, AlCl3 એટલે Al+3. 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરો એટલે 1/2 મોલ મળે, આખો મોલ મળે ને 1/3 મોલ મળે. હવે એવો તો ક્યાંય વિકલ્પ છે નહીં. વિકલ્પ સરખો કરવા માટે મેં લસા 6 લીધો, 6 વડે બધાને ગુણ્યા 3:6:2. તો અહીંયા મિત્રો તમારો 8મો પ્રશ્ન પૂરો થયો. 9મો આલેખ જોઈન B1 નો સૌથી હેલા પ્રશ્નો આલેખમાં હોય મિત્રો.
એફી થી એફી પ્લસ ટુ એનઆઈ પ્લસ ટુ થી એનઆઈ માટે ઈ સેલ 0.19 છે, તો ઈ સેલ વિરુદ્ધ લોગ એફી પ્લસ ટુ થી એનઆઈ પ્લસ ટુનો કયો આલેખ સાચો છે? એમાં કંઈક આવો આલેખ આપ્યો, બધામાં ઈ સેલ વાય અક્ષ ઉપર છે અને એક્સ અક્ષ ઉપર લોગ એફી પ્લસ ટુ એનઆઈ પ્લસ ટુ છે, બધામાં જોઈ લેજો. આવો કંઈક આલેખ આપ્યો, આવો આપ્યો, આવો આપ્યો અને આવો આપ્યો. આનું સમીકરણ વિચારીએ તો ઈ સેલ બરાબર મિત્રો શું થશે? ઈ અંશ ઓફ સેલ માઇનસ 0.059 છેદમાં એન લોગ એનોડ તરીકે કોણ છે? તો કે એફી પ્લસ ટુ લોગ એફી પ્લસ ટુ લોગ એનઆઈ પ્લસ ટુ. આનો મતલબ આ ઈ સેલ, આ ઈ સેલ દેખાય અને આ લોગ એફી પ્લસ ટુ એનઆઈ પ્લસ ટુ, આ બી વચ્ચેનો આલેખ વિચારવા જાઓ તો આ માઇનસ નિશાની આપી એટલે એકબીજાથી વિરુદ્ધ હોય. જો ઈ સેલ વધતો હોય તો આ લોગવાળું મૂલ્ય ઘટતું હોય, લોગવાળું મૂલ્ય વધતું હોય તો ઈ સેલ ઘટતો હોય, એવો આલેખ આપણે ગોતવાનો છે. તો એવો આલેખ આ બોમ્બેના બીમાં છે. જો ઈ સેલની કિંમત કન્ટિન્યુ ઘટતી જાય છે, ઘટતી જાય હા, લોગ એફી પ્લસ ટુથી આ એક શખ્સવાળી કિંમત વધતી જાય, ઈ સેલની કિંમત શું થાય છે? ઘટતી જાય સામે લોગ એફી પ્લસ ટુની કિંમત વધતી જાય, તો બોમ્બેના બી સિવાય કાંઈ આવી શકે નહીં. તો આજનો લાસ્ટ ક્વેશ્ચન મિત્રો અતિશય હેલા પ્રશ્નો પૂછે છે, પણ તમને આવડવા જરૂરી છે મિત્રો. લાસ્ટ ક્વેશ્ચન તમારા માટે લઈને આવે છે મિસ્ટર રાજાણી, ફક્ત તમારા માટે મહેનત કરે છે. હવે તમારે કરવી કે નહીં તમારા હાથમાં છે. પીડીના ક્ષારના જલીય દ્રાવણમાંથી 3 એમ્પિયર વીજ પ્રવાહ 1 કલાક પસાર કરવામાં આવે છે. 2.977 ગ્રામ પીડી એન પ્લસ કેથોડ ઉપર જમા થાય છે, તો એન બરાબર ખાલી જગ્યા, પીડીનો પરમાણુ ભાર 106.4 છે. 1 આવે, 2 આવે, 3 આવે કે 4, હાઉ હેલામાં હેલું સૂત્ર તમારા મગજમાં? રાજાણી સાહેબ, આની પહેલાં એવો દાખલો ગણાવ્યો હતો અને તમે બધાએ ગણ્યો હતો, હા કે ના તો કહેજો મિત્રો. તો આની સંયોજકતા, એન એટલે સંયોજકતા, એન એટલે શું મિત્રો? તો કે સંયોજકતા. સંયોજકતાનું સૂત્ર નો લખ્યું હોય, નો પાકું કર્યું હોય તો આજે કરી નાખવું છે રાજાણીની સાથે. આઈ ગુણ્યા ટી ગુણ્યા એમ છેદમાં ડબલ્યુ ગુણ્યા એફ. આઈ એટલે પસાર કરેલો વિદ્યુત પ્રવાહનો જથ્થો છે 3, ટી એટલે 1 કલાક એટલે 3600 સેકન્ડ, એમ એટલે પીડીનો પરમાણુ ભાર 106.4, મળેલું વજન એટલે 2.977, અને એફ એટલે 96,500. રાજાણી સાહેબની ટેવ તમને બધાને ખબર જ છે કે શું કરે રાજાણી સાહેબ, તો કેલ્ક્યુલેટર લોક ટેબલ વિના કરાવવાનો ટ્રાય કરે. તો આ 2.977 લગભગ 3 કહેવાય, તો ઉડાડ દઉં, બે મીંડા ઉડાડ દઉં. ઉપર 106 × 36, નીચે 965 દેખાય છે મને, તો હું 106 અને 965 એટલે લગભગ 9 કહેવાય, લગભગ 9.something આવે. 106 905, કારણ કે 4 નવા 900 થાય, 6 નવા 54 થાય, વૈધા ખાલી 11, એટલે લગભગ 9.1 જેવું 9 આવે. હાલો હામે આ 2.9 વાળા મેં 3 ગણ્યા હતા. હવે 9 ચોકુને 36, એનો મતલબ કે એનની કિંમત 4 હોય, બીજું કાંઈ હોઈ શકે નહીં. તો મારા વાલા મિત્રો, આવી રીતે લોક ટેબલ કેલ્ક્યુલેટર વિના પણ ગણવાની ટ્રાય કરજો. જો મોજમાં આવી ગયા હો તો એક વખત જય સ્વામિનારાયણ સાથે મિત્રો ઘરમાં આવો કે મિત્રો સાથે એક વખત જોશથી બોલી નાખો, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય સ્વામિનારાયણ.